धोरण 10 गणित बोर्ड द्वारा आदर्श प्रश्नपत्र बहार पाड़वामां आवेलुं छे, जे अंतर्गत विभाग सी नुं सॉल्यूशन अहीं वीडियो स्वरूपे रजू करूँ छूँ। आ अगाउ विभाग ई अने बीना सॉल्यूशन वीडियो में मुकेला छे, अने ए जोवा होय तो डिस्क्रिप्शन में एनी लिंक पण मुकेली छे, तो विद्यार्थीओ त्यांथी ए सॉल्यूशन मेळवी शके छे। तो चालो शुरू करिए विभाग सी आदर्श प्रश्नपत्र धोरण 10 गणित। प्रश्न नंबर 37, द्विघात बहुपदी 4s² - 4s + 1 એટલે કે 4s² - 4s + 1 ના શૂન્યો શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો। મિત્રો, અહીં બહુપદી આપેલી છે, શૂન્ય શોધવાના છે, એટલે સૌથી પહેલાં આપણે બહુપદી માટે p(x) = 0 લઈ અને દાખલાની શરૂઆત કરીએ। તો p(x) = 0 લેતા હવે જે બહુપદી છે એને આપણે p(x) તરીકે લઈશું અને સામે 0 લઈશું, એટલે માટે 4s² - 4s + 1 = 0 આ પ્રમાણે થશે। હવે અહીં જે a છે એ 4 છે અને c છે 1 છે, બેનો ગુણાકાર કરીશું એટલે 4 થશે, અને 4ના ભાગલા પાડી અને 4 લાવવાના છે એટલે આપણા ભાગલા 2 × 2 = 4 થશે। સરવાળો કરવાનો છે અને ઓછાની નિશાની ડાવવાની છે એટલે બંનેમાં નિશાની સમાન આવશે। તો અહીં આ પ્રમાણે થશે 4s² હવે અહીં મધ્યમ પદાના ભાગલા પાડી દઈએ છીએ આપણે, 4s ના બદલે આપણે ભાગલા -2 - 2 એવી રીતે લખીશું, એટલે -2s - 2s + 1 = 0 આ પ્રમાણે થશે। હવે આ બે પદની જોડી બનાવી અને આપણે એમાંથી કોમન કાઢી લઈશું, તો આ પહેલાં બે પદમાંથી 2s કોમન નીકળશે, એટલે 2s કોમન નીકળશે એટલે વધશે 2s - 1, અને અહીંથી પાછળના બે પદમાંથી કંઈ કોમન નીકળતું નથી એટલે -1 કોમન કાઢીશું, એટલે 2s પાછળ નિશાની બદલાશે, -1 = 0 માટે 2s - 1 અને બીજા કૌંસમાં પણ 2s - 1 = 0। તમે જુઓ અહીં બંને કૌંસ એક સમાન આવે છે એટલે બીજ સમાન મળશે એમ કહી શકાય, એટલે 2s - 1 = 0 કે 2s - 1 = 0 માટે s = આ -1 ને આ બાજુ લઈ લઈએ એટલે નિશાની બદલાઈ જશે એટલે +1 થશે અને આ બે છેદમાં જશે એટલે 1/2, અહીંયા પણ સેમ એ જ રીતે થશે s = 1/2, એટલે અહીં જે બે બીજ છે એ બંને બીજ સમાન મળે છે અને જે દરેકના મૂલ્ય 1/2 છે એટલે આપણે આ પ્રમાણે લખી શકીએ, α = 1/2 અને β = 1/2, કારણ કે બંનેની કિંમત એ સમાન છે। હવે આપણે જે દાખલો સાબિત કરવાનો છે આગળ, શૂન્ય શોધો, એટલે શૂન્ય આપણે મેળવી લીધા છે, હવે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે। તો મિત્રો, જે અહીં બહુપદી છે એ બહુપદીમાં 4s² - 4s + 1 આપેલી છે, તો a, b અને c ની કિંમત આપણે લખી લઈએ, તો જે આપણી બહુપદી છે, બહુપદી 4s² - 4s + 1 એ આપણી બહુપદી છે, એટલે a = 4 b - -4 અને c = 1 આ પ્રમાણે થશે। હવે જે બીજ આપેલા છે એ બીજનો આપણે સરવાળો કરી જોઈએ અને પછી સૂત્ર સાથે ચકાસણી કરીશું, તો α + β, તો અહીં જે બે બીજ આપ્યા હતા 1/2 અને 1/2 એનો સરવાળો કરીશું, એટલે 1/2 + 1/2 1/2 + 1/2 એટલે 1 થશે। હવે સૂત્ર સાથે આપણે ચકાસણી કરીશું, તો α + β = સૂત્ર છે આપણું -b/a, તો -b/a એટલે તમે જોઈ શકો છો b - 4 છે, તો -b એટલે -4 અને a ની કિંમત પણ 4 છે એટલે છેદમાં 4 આવશે, ઉપર અહીં આ -± થઈ જશે એટલે 4 ના છેદમાં 4 એટલે 1 થશે। તમે જોશો તો અહીં બંને સરખા આવે છે એટલે એ સૂત્ર સાબિત થાય છે। હવે શૂન્યનો સહગુણક સાથેનો ગુણાકારનો સંબંધ આપણે ચેક કરી લઈએ, તો અહીં જે બે શૂન્યો છે α અને β એનો આપણે ગુણાકાર કરીશું, એટલે α β = 1/2 × 1/2 એટલે 1/4 થશે। હવે આપણે સૂત્ર સાથે સરખામણી કરવી છે, તો α β નો સૂત્ર છે α β = c/a, એ પણ ચેક કરી લઈએ, તો c ની કિંમત છે 1, તો c ના સ્થાને 1 લખીશું અને a ની કિંમત છે 4, એની કિંમત 4 આપેલી છે એટલે 1 લખીશું। તમે જોઈ શકો છો કે આ બંને કિંમતો 1 સમાન થાય છે એટલે કહી શકાય કે અહીં શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત થાય છે। દાખલા નંબર 38, દ્વિઘાત બહુપદી x² - 2x - 8 ના શૂન્ય શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો, એટલે આ દાખલા નંબર 37 ના જેવો જ દાખલો છે।
तो ये प्रमाण आप दाखिल गणवा है। अँ पी ऑफ एक्स बराबर मैं रकम लखेली है तो शुरुआत आप करूँ कि पी ऑफ एक्स बराबर जीरो लेता। हमें जे समीकरण है मैं एक्स वर्ग ओछा बे एक्स ओछा आठ बराबर जीरो आ प्रमाण थे। हमें आठना भागला पाड़ी अने बे लावाना है तो आठना भागला पड़े चार दू आठ अने अंतिम पद में ओछा निशानी है एट्ले बादबाकी करवानी है। मध्यम पद में माइनस लावानुं छे एटले मोटा आगर माइनस नाना आगर प्लस माटे आपणे आ रीते लखी शकीए कि एक्स माइनस फोर एक्स प्लस टू बराबर जीरो। अहीं जे बे भागला है माइनस चार अने प्लस बे तो सीधा तमे आ रीते बे कौंस में लखी सको। तो हवे छूटा पाड़ी अने निशानी बदली काढ़ीशू माटे एक्स बराबर चार के एक्स बराबर माइनस बे એટલે અહીં બે બીજ મળી ગયા છે એટલે એક બીજ આપણું છે આલ્ફા બરાબર ચાર અને બીજું બીજ છે બીટા બરાબર માઇનસ બે। હવે જે પ્રમાણે પહેલાં દાખલામાં કર્યું હતું એ જ પ્રમાણે અહીં આપણે શૂન્યોનો સંબંધ સહગુણક સાથે છે એ સૂત્રથી સાબિત કરી દઈશું। તો આપણું જે સમીકરણ હતું એ ફરીથી આપણે લખી અને ચેક કરીશું તો આપણું સમીકરણ છે એક્સ વર્ગ ઓછા બે એક્સ ઓછા આઠ આ આપણને જે બહુપદી આપી દઈએ છે તો હવે આની અંદર તમે જોશો તો એ બરાબર એક બી બરાબર માઇનસ બે અને સી બરાબર માઇનસ આઠ આ પ્રમાણે આપેલું છે। તો હવે આલ્ફા અને આ બીટાની જે કિંમતો આવી છે એના આધારે આપણે પહેલાં સરવાળો કરી અને પછી સૂત્રથી ચેક કરીશું। તો પહેલાં સરવાળો કરીએ તો આલ્ફા પ્લસ બીટા બરાબર સરવાળો કરી દઈશું આલ્ફાની કિંમત ચાર છે અને બીટાની કિંમત માઇનસ બે છે તો આનો સરવાળો થશે બે। હવે સૂત્રોની મદદથી પણ ચેક કરી લઈએ તો આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી અપોન એ તો બીની કિંમત માઇનસ બે છે એટલે માઇનસ માઇનસ બે વખત લખીશું એટલે પ્લસ બે થઈ જશે એટલે માઇનસ માઇનસ બે અને એની કિંમત એક છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ઉપર એટલે બે। તમે જુઓ તો આ બંને કિંમત સમાન આવે છે એટલે એ બંને વચ્ચે સંબંધ સ્થાપિત થાય છે। આ જ રીતે હવે આલ્ફા બીટાની કિંમત અને એની સૂત્રથી આપણે એ પણ ચકાસી લઈએ તો આલ્ફા બીટા બરાબર ગુણાકાર કરી લઈએ તો અહીંયા આગળ જે બે બીજા આવ્યા હતા આપણા ચાર અને માઇનસ બે એનો ગુણાકાર કરીશું તો ચાર ગુણ્યા માઇનસ બે એટલે થશે માઇનસ આઠ। હવે સૂત્રથી આપણે ચેક કરી લઈએ તો આલ્ફા બીટા બરાબર સી અપોન એ તો અહીં સીની કિંમત માઇનસ આઠ છે અને એની કિંમત એક છે તો માઇનસ આઠ છેદમાં એક બરાબર માઇનસ આઠ એટલે તમે જોશો તો આ બંને કિંમત પણ સમાન આવે છે એટલે આપણે અહીં કહી શકીએ કે આ જે આપણો દાખલો છે જે આપણને આપ્યું હતું સમીકરણ એ શૂન્ય શોધો અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો તો શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ પણ એ સ્થાપિત થાય છે। પ્રશ્ન નંબર 39 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો લોપની રીતે ઉકેલ શોધો। અહીં બે સમીકરણ આપેલા છે 9x ઓછા 4y બરાબર 20 અને 7x ઓછા 3y બરાબર 20 સમીકરણ 1 અને 2 નંબર આપેલા છે। હવે અહીં તમે x અને y બંનેનો લોપ કરી શકો છો તો જે આપણને સરળ લાગે એ આપણે કરવું જોઈએ। તો તમે જુઓ તો અહીં વાયમાં પહેલા સમીકરણમાં વાયનો સહગુણક માઇનસ 4 છે અને બીજા સમીકરણમાં વાયનો સહગુણક માઇનસ 3 છે એટલે આપણે અહીં વાયનો લોપ કરીશું। તો સમીકરણની અંદર આપણે એ ધ્યાન રાખવાનું કે સમીકરણ 1માં 4 છે તો આપણે સમીકરણ 1ને 3 વડે ગુણીશું અને સમીકરણ 2માં વાયનો સહગુણક 3 છે તો આપણે એને 4 વડે ગુણીશું તો આ પ્રમાણે કરીશું સમીકરણ 1ને 3 વડે અને સમીકરણ 2ને 4 વડે ગુણી અને બંને સહગુણકની નિશાની સમાન છે તમે વાયનો સહગુણક જુઓ બંનેમાં માઇનસ એટલે બંનેની નિશાની સમાન છે એટલે બાદબાકી કરવી પડશે। સમીકરણ 1 છે એને આપણે 3 વડે ગુણવાનું છે તો સમીકરણ 1ને 3 વડે ગુણીએ એટલે સૌથી પહેલું 9x છે તો એને 3 વડે ગુણીશું એટલે આ પ્રમાણે થશે 27x ત્યારબાદ 4y છે માઇનસ 4y તો એને પણ 3 વડે ગુણી નાખીએ એટલે માઇનસ 12y અને બરાબર સામે 20 આપેલું છે તો એને પણ આપણે 3 વડે ગુણીશું એટલે 60 થશે। આ જ રીતે હવે સમીકરણ 2ને આપણે 4 વડે ગુણવાનું છે તો સમીકરણ 2માં પહેલું પદ 7x છે તો એને 4 વડે ગુણીશું એટલે 28x
ત્યારબાદ 3y છે તો એને 4 વડે ગુણીશું, આ 3y ને 4 વડે ગુણશો ઓછા 3y છે તો ઓછા 12y, અને અહીં પણ સામે 20 આપેલું છે તો એને 4 વડે ગુણીશું એટલે થશે 80। હવે બાદબાકી કરવાની છે એટલે અહીં નીચે તમારે નિશાની બદલવી પડશે, આપણે નિશાની માઇનસ, અહીં નિશાની પ્લસ થશે અને અહીં માઇનસ થશે, હવે નિશાની બદલી કાઢીએ એટલે 27માંથી 28 જશે બાદબાકી થશે એટલે ઓછા એક્સ વધશે, આ 12y નો લોપ થશે અને બરાબર 60 ઓછા 80 એટલે -20, બંને બાજુથી માઇનસ માઇનસ કાઢી લઈશું એટલે માટે એક્સ બરાબર 20, એટલે આપણે જે કિંમત શોધવાની હતી એ આપણી એક કિંમત આપણને મળી ગઈ છે। હવે આ એક્સ બરાબર 20ની કિંમત સમીકરણ 1 અથવા 2 તમે ગમે તેમાં મૂકી અને શોધી શકો છો, તો વાય મળી જશે આપણને, તો સમીકરણ 1ની અંદર અથવા સમીકરણ 2માં, આ સમીકરણ 2 આપણને સરળ લાગે છે તો સમીકરણ 2માં હવે જે એક્સની કિંમત આવી છે 20 એ આપણે મૂકી દઈશું, તો સમીકરણ 2 આપણે પહેલાં લખી નાખીએ, તો સમીકરણ 2 આપણું આ પ્રમાણે છે, 7x ઓછા 3y = 20, અને એની અંદર આપણે એક્સ બરાબર 20 મૂકતા તો એક્સ બરાબર 20 મૂકી દઈશું એટલે વાય મળી જશે, તો 7x = 20 - 3y = 20 આ પ્રમાણે થશે, માટે 2 × 7 = 14 - 3y = 20, 140ને સામે લઈ અને નિશાની બદલી કાઢીશું આપણે એટલે -3y = 20 - 140 માટે -3y = 20 માંથી 140 બાદ થશે, મોટાની નિશાની આવશે એટલે -120, બંને બાજુથી માઇનસ માઇનસ કાઢી લઈશું એટલે y = 3/3 જશે, -120/-3, માઇનસ માઇનસ જતા રહેશે અને છેદ ઉડી જશે, 3 × 4 = 12 એટલે y = 40, એટલે આપણી પાસે વાયની કિંમત પણ હવે મળી ગઈ છે। તો જે સમીકરણ યુગ્મ શોધવાનું હતું, ઉકેલ લાવવાના હતા, તો આપણી પાસે બંને કિંમતો આવી ગઈ છે તો આપણે લખી શકીએ, માટે ઉકેલ x ની કિંમત આવી છે 20 અને વાયની કિંમત છે 40, તો આ તમારો એ જવાબ છે ઉકેલ। દાખલા નંબર 40, નીચેના સમીકરણના બીજ શોધો, 1/x + 4 - 1/x - 7 = 11/30, આ સમીકરણ આપેલું છે, તો ચોકડી ગુણાકાર કરી અને આપણે શરૂઆત કરીએ, તો સૌથી પહેલાં આ 1 - 7 જે છે એને સામેની સાઈડ આ બાજુ ગુણાકારમાં લઈશું અને 1/4 જે છે એને આ બાજુ ગુણાકારમાં લઈશું અને છેદમાં તો બંને રહેશે જ, માટે સૌથી પહેલાં થશે 1 - 7 - પછી 1/4 છે આ બાજુ આવશે એટલે 1/4 અને છેદમાં બંને પદ તો રહેશે જ એટલે 1/4 અને 1 - 7 સામે 11/30 આ પ્રમાણે થશે, માટે હવે ઉપર જે છે એ અહીં ઓછાની નિશાની છે, કૌંસ ખોલી દઈશું એટલે આ બંને પદની નિશાની બદલાઈ જશે એટલે 1 - 7 નિશાની બદલાશે -x અને આ -4 છે -4 થશે, નીચે અહીં આપણે કૌંસ ખોલી દઈશું, ગુણાકાર કરી દઈએ બંનેનો એટલે આ એક્સ વડે આ એક્સ વડે વારા પરથી બંનેને ગુણીશું એટલે આ પ્રમાણે થશે x² - 7x, હવે આ 4 વડે ગુણાકાર કરીશું એક્સનો તો -4x અને આ 4નો 7 સાથે, પણ 7 માઇનસ છે એટલે ગુણાકાર થશે -28 = 11/30, હવે તમે જોશો તો આ એક્સ અને -x ઉડી જશે એટલે ઉપર -7 અને -4 એટલે વધશે, માટે -11/ આ -7x અને આ -4x એનું સાદુરૂપ આપી દઈએ એટલે ઓછા અને વત્તા એટલે બાદબાકી થશે તો x² - 3x - 28 = 11/30। તમે જોશો બંને બાજુ 11 11 આપણે ઉડાડી શકીશું એટલે અહીં વધશે -1 તો અને આ 30ને આ બાજુ ગુણાકારમાં લઈ લઈએ એટલે -30 = x² - 3x - 28, હવે આ -30ને આ બાજુ લઈ અને નિશાની બદલી કાઢીશું એટલે x² - 3x - 28 + 30 = 0, 28 અને 30 - 28 છે, 30 વત્તા છે એટલે 2 વધશે, માટે x² - 3x - 2 = 0, 2ના ભાગલા પાડી 2 × 2 નિશાની જોઈએ સરવાળો કરવાનો છે
એટલે બંનેમાં સમાન ચિહ્ન આવશે અને મધ્યમ પદમાં માઇનસ છે એટલે બંનેમાં માઇનસ આવશે. માટે એક્સ ઓછા બે એક્સ ઓછા એક બરાબર ઝીરો. હવે બંને છૂટા પાડી દઈશું એટલે એક્સ ઓછા બે બરાબર ઝીરો કે એક્સ ઓછા એક બરાબર ઝીરો. માટે એક્સ બરાબર બે કે એક્સ બરાબર એક. એટલે જે આપણે જવાબ લાવવાના હતા સમીકરણ યુગમાં ઉકેલો, તો સમીકરણ યુગમાંનો ઉકેલ આ પ્રમાણે થશે એક્સ બરાબર બે કે એક્સ બરાબર એક. આ દાખલા નંબર 41 બિંદુઓ 4 ઓછા 1 અને ઓછા 2 ઓછા 3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ મેળવો. તો અહીં એક રેખાખંડ તમે જોઈ શકો છો આકૃતિમાં, રેખાખંડ એ બી જેમાં એ અને બીના યામ લખેલા છે. હવે ત્રિભાગ બિંદુઓ પી અને ક્યુ આકૃતિમાં દર્શાવેલા છે. આ ત્રિભાગ બિંદુઓ પી અને ક્યુ એ તમે ધ્યાનથી જોશો તો રેખાખંડ એ બીના 3 ભાગ કરે છે એટલે એને ત્રિભાગ બિંદુ કહે છે. તો આપણે પીના યામ પ્રથમ શોધીશું અને ત્યારબાદ ક્યુના યામ શોધીશું. તો અહીં જોશો તો આ પી બિંદુ એ આ બાજુ આ એક ભાગ કરે છે અને આ બાજુ અહીં બે ભાગમાં એટલે 1:2 વિભાજન કરે છે એમ કહી શકાય. તો પીનો જે એક્સ યામ છે એક્સ બરાબર એમ એક્સ ટુ પ્લસ એન એક્સ વન છેદમાં એમ પ્લસ એન, આ એક્સ યામનું સૂત્ર થશે. તો આની અંદર આપણે કિંમત મૂકી દઈએ તો એક્સ બરાબર હવે એમ અને એન એટલે શું લઈશું, તો આ જે આગળનો ગુણોત્તર 1:2 છે તો આપણા માટે એમ બરાબર 1 થશે અને એન બરાબર 2 થશે. એક્સ વન વાય વન અને એક્સ ટુ વાય ટુ અહીં લાલ અક્ષરથી તમે જોઈ શકો છો. તો એ કિંમત આપણે આ સૂત્રમાં મૂકવાની છે. તો સૌપ્રથમ છે એમ, એમની કિંમત 1 છે એટલે આપણે 1 લખીશું. ત્યારબાદ છે એક્સ ટુ, તો તમે આકૃતિમાં જોશો તો એક્સ ટુ માઇનસ 2 છે એટલે આ એક્સ ટુની જગ્યાએ આપણે આ જે કિંમત છે માઇનસ 2 એ મૂકીશું. તો અહીં મૂકી દઈએ માઇનસ 2. ત્યારબાદ એન, એનની કિંમત છે 2 અને કૌંસમાં એક્સ વન, તો એક્સ વનની કિંમત 4 છે તો અહીં લખીશું આપણે 4 અને છેદમાં એમ પ્લસ એન એટલે આ બંનેનો સરવાળો એટલે થશે 3. સાદુરૂપ આપી દઈએ આપણે એટલે માઇનસ 2 આનો ગુણાકાર, 4 × 2 એટલે 8 થશે છેદમાં 3. એટલે માટે એક્સ બરાબર 8 - 2 એટલે 6/3 માટે એક્સ બરાબર 2. આ જે આપણે પીનો એક્સ યામ શોધવાનો હતો એ આપણને મળી ગયો છે. હવે વાય યામ શોધવા માટેનું સૂત્ર લખેલું છે, વાય બરાબર એમ વાય ટુ વત્તા એન વાય વન છેદમાં એમ વત્તા એન. બાજુમાં કિંમત તમને ધ્યાનમાં રહે એટલા માટે લખેલી છે, એમ બરાબર 1, એન બરાબર 2, વાય વન બરાબર માઇનસ 1 અને વાય ટુ બરાબર માઇનસ 3, જે આપણે આકૃતિમાં મેં લાલ પેનથી દર્શાવી હતી એ કિંમત છે. તો હવે આ બધી કિંમતોને આપણે અહીં સમીકરણમાં મૂકી દઈએ એટલે વાય બરાબર એમના સ્થાને 1 લખીશું, વાય ટુની કિંમત માઇનસ 3 છે તો અહીં લખીશું માઇનસ 3, એનની કિંમત 2 છે અને વાય વનની કિંમત માઇનસ 1 અને છેદમાં 2નો સરવાળો એમ પ્લસ એન એટલે એની કિંમત 3 છે. સાદુરૂપ આપી દઈએ માટે વાય બરાબર માઇનસ 3 માઇનસ 2 છેદમાં 3. માટે વાય બરાબર માઇનસ 3 માઇનસ 2 એટલે માઇનસ 5/3. તો આમ પીના યામ મળી ગયા છે. માટે આપણે લખી શકીએ કે પીના યામ, પીનો એક્સ યામ આપણને મળ્યો હતો 2 અને વાય યામ મળ્યો છે માઇનસ 5/3. હવે આને આકૃતિમાં આપણે દર્શાવીએ. પીના યામ લખી નાખ્યા છે તમે જોઈ શકો છો. હવે ક્યુના યામ શોધવાના છે. તો આ જે રેખાખંડ બને છે પી બી અહીંથી શરૂ કરી અને અહીં સુધી આ જે રેખાખંડ છે આ રેખાખંડ એનું મધ્યબિંદુ ક્યુ થશે. તો પછી મધ્યબિંદુના યામનું સીધું સૂત્ર મૂકીશું તો ક્યુના યામ મળી જશે, જેમાં પીના અને બી બિંદુના આ બંનેના યામનો આપણે ઉપયોગ કરીશું. ક્યુના યામ, તો ક્યુ એ પી બીનું મધ્યબિંદુ છે. તો મધ્યબિંદુના યામનું સીધું સૂત્ર જ આપણે સરવાળો ભાગ્યા 2 એ રીતે કરવાનું છે. તો પીનો એક્સ યામ વત્તા બીનો એક્સ યામ અને એના ભાગ્યા 2. તો પીનો એક્સ યામ 2 છે તો એક્સ બરાબર તમે અહીં આકૃતિમાં જોશો પીનો એક્સ યામ 2 છે અને ક્યુનો એક્સ યામ એ માઇનસ 2 છે એટલે આ બંનેનો આપણે સરવાળો કરીશું એટલે 2 અને માઇનસ 2 એ બેનો સરવાળો કરી અને 2 વડે ભાગીશું તો 2 - 2 એટલે 0 થઈ જશે એટલે 0/2 એટલે 0. તો એક્સ યામ 0 મળશે. હવે વાય યામ શોધી નાખીએ ક્યુનો, તો એના માટે આપણે પીનો વાય યામ લેવાનો છે. તો તમે જોશો તો પીનો વાય યામ એ માઇનસ 5/3 છે અને બીનો વાય યામ એ માઇનસ 3 છે તો આપણે એ બંનેનો સરવાળો કરીશું
એટલે માઇનસ પાંચ તૃતીયાંશ અને બીનો વાયમ જે છે એ માઇનસ ત્રણ છે અને એના છેદમાં બે, તો આનું સાદુરૂપ આપી દઈએ એટલે આ ત્રણ આવા જો ગુણાકારમાં લઈ લઈશું એટલે માઇનસ પાંચ માઇનસ નવ અને ત્યારબાદ આ જે ત્રણ છે એ નીચે બે સાથે ગુણાકારમાં જશે એટલે છ થશે એટલે બરાબર માઇનસ ચૌદ ભાગ્યા છ અને અડધા થશે માઇનસ સાત ભાગ્યા ત્રણ એટલે ક્યુના યામ જે છે એ આ પ્રમાણે થશે. ક્યુના યામ એક્સયામ તો ઝીરો આવેલો છે અને વાયામ જે છે એ માઇનસ સાત તૃતીયાંશ છે એટલે ઝીરો અને માઇનસ સત્રાંશ. આમ પી અને ક્યુ બંનેના યામ આપણે શોધી નાખેલા છે. દાખલા નંબર 42. એક્સ અક્ષ બિંદુઓ એ એક માઇનસ પાંચ અને બી માઇનસ ચાર પાંચને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો તથા વિભાજન બિંદુના યામ શોધો. મિત્રો, અહીં તમને સમજણ પડે એટલા માટે આ લેખ દોરેલો છે, એ માત્ર સમજણ માટે છે. વિદ્યાર્થીઓએ આ લેખ દોરવાની જરૂરિયાત નથી. તમે જોઈ શકો છો કે બિંદુ એ જે છે એ એક અને માઇનસ પાંચ છે એટલે બિંદુ એ આ પ્રમાણે ચોથા ચરણમાં આવશે. જ્યારે બી બિંદુ જે છે એના યામ માઇનસ ચાર પાંચ આપેલા છે એટલે અહીં માઇનસ ચાર પાંચ આ બી બિંદુ થશે અને એ બિંદુ જે છે એ આ ચોથા ચરણમાં આપેલું છે તો એ પણ આપણે અહીં દર્શાવી દઈએ એક માઇનસ પાંચ. હવે આ બે બિંદુને જોડતો રેખાખંડ દોરેલો છે જે અહીં પી બિંદુમાં છેદે છે અને આ પી બિંદુ એ એક્સ અક્ષ પર આવેલું છે એટલે એના યામ આપણે એ ઝીરો ધારી લઈશું. હવે જે શોધવાની વાત છે એ વસ્તુની વાત કરીએ આપણે તો કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એટલે આ જે પી બિંદુ એ સુધી અને બી સુધી એનો જે ગુણોત્તર છે એટલે એ ગુણોત્તર આપણે શોધવાનો છે અને બીજું કે વિભાજન બિંદુના યામ શોધવાના છે એટલે આપણે વિભાજન બિંદુના યામ એ ઝીરો ધારેલા છે. એના યામ એક માઇનસ પાંચ અને બીના યામ માઇનસ ચાર પાંચ છે. હવે એક્સ અક્ષ પરનું જે બિંદુ છે એના યામ આપણે ધારી લઈએ તો ધારો કે પી એ એક્સ અક્ષ પરનું બિંદુ છે, પીના યામ એ ઝીરો થાય. આ ખાસ યાદ રાખવાનું મિત્રો, કારણ કે એક્સ અક્ષ પર હોય એટલે એનો વાયામ શૂન્ય થાય. હવે જે ગુણોત્તર છે એ પણ આપણે ધારી લઈએ. ગુણોત્તર કે જેમ એક છે. જ્યારે ગુણોત્તર ધારવાનું આવે ત્યારે આ પ્રકારે લેવાથી એક લેવાથી દાખલો સરળતાથી આપણે ગણી શકીએ. હવે આપણી પાસે બે બિંદુઓ એ અને બી છે અને જે એક્સ અક્ષ પરનું બિંદુ પી છે એના યામ પણ આપણે ધારી લીધા છે તો આ પીના યામ જે છે એ આ પ્રમાણે થશે. પીના યામ એટલે એ ઝીરો અને જે ગુણોત્તરનું સૂત્ર છે એનો આપણે ઉપયોગ કરીશું એટલે સૂત્ર આ પ્રમાણે થશે. એમ એક્સ ટુ પ્લસ એન એક્સ વન છેદમાં એમ પ્લસ એન, આ એક્સ યામ થશે અને વાય યામ માટે થશે એમ વાય ટુ પ્લસ એન વાય વન છેદમાં એમ પ્લસ એન. હવે આ બંને સામસામે સરખાવવામાં તમે જોશો તો બીજો યામ જે છે એ શૂન્ય છે તો આ શૂન્ય અને આ બીજો યામ છે એ બંનેને આપણે સરખાવી દઈશું અને ત્યાં કિંમત મૂકી દઈશું. તો એમના સ્થાને આપણે કે લખવાનું છે, એનના સ્થાને એક લખીશું અને હવે સરખાવી દઈએ. અને વાય વન વાય ટુ કયા લઈશું તો આ એના યામ થશે એક્સ વન વાય વન અને બીના યામ થશે એક્સ ટુ વાય ટુ એટલે વાય વન બરાબર માઇનસ પાંચ અને વાય ટુ બરાબર પાંચ લઈશું. તો વાય વન બરાબર પાંચ અને વાય ટુ બરાબર માઇનસ પાંચ આ બધી કિંમતો આપણે મૂકી દઈએ તો આ પ્રમાણે થશે. ઝીરો બરાબર સૂત્ર છે એમ વાય ટુ તો એમના સ્થાને મૂકીશું કે વાય ટુના સ્થાને મૂકીશું આપણે માઇનસ પાંચ વત્તા એન વાય વન એનના સ્થાને એક અને વાય વનના સ્થાને મૂકીશું પાંચ અને છેદમાં આપણે લખવાનું થશે એમ પ્લસ એન એટલે વન પ્લસ કે. હવે આ વન પ્લસ કે આ બાજુ ઝીરો સાથે ગુણાકારમાં જશે એટલે ઝીરો થઈ જશે. અહીં ગુણાકાર કરી દઈએ બેનો એટલે માઇનસ પાંચ કે અને આ પાંચ ગુણ્યા એક એટલે પાંચ થશે. પાંચને સામે લઈ લઈશું એટલે માઇનસ પાંચ કે બરાબર માઇનસ પાંચ, બંને બાજુથી માઇનસ માઇનસ દૂર થશે અને પાંચ છેદમાં જશે એટલે કે બરાબર પાંચ છેદમાં પાંચ છેદ ઉડી જશે એટલે એક આવશે.
એટલે કેની કિંમત એક મળશે મિત્રો। માટે જે આપણે પેલું ગુણોત્તર લીધો હતો કે જેમ એક, એટલે ગુણોત્તર આપણો થયો, માટે ગુણોત્તર કે જેમ એક એટલે કે એક જેમ એક। હવે જ્યારે એક જેમ એક ગુણોત્તર થાય એનો મતલબ એવો થાય કે આ પી બિંદુ એ મધ્ય બિંદુ છે। હવે આપણા જે યામ હતા, ફરીથી આપણે લખીએ, ઈના યામ છે એક માઇનસ પાંચ અને બીના યામ છે માઇનસ ચાર પાંચ, અને પી છે જેના યામ આપણે ધાર્યા છે એ જીરો, અને પી એ મધ્ય બિંદુ છે, હમણાં જ આપણે વાત કરી પી એ મધ્ય બિંદુ છે એ બીનું। તો એટલા માટે હવે પીના યામનું સૂત્ર આપણે લખવું હોય તો મધ્ય બિંદુના યામનું સૂત્ર આપણે લખી શકીએ। તો હવે આપણે આ એ શોધવાનું છે તો બંનેના એક્સ એમનો સરવાળો કરીને અડધા કરીશું એટલે મળી જશે, માટે એ બરાબર તો એનો એક્સ એમ છે એ વન છે અને બીનો એક્સ એમ માઇનસ ફોર છે એટલે માઇનસ ફોર ડિવાઇડેડ બાય ટુ, માટે એ બરાબર એક ઓછા ચાર એટલે માઇનસ ત્રણ ભાગ્યા બે। બિંદુના યામ માઇનસ ત્રણ દ્વિતીયાંશ અને જીરો, આ આપણો એક જવાબ, અને બીજો જવાબ હતો ગુણોત્તર, એ પણ આપણે આગળ વાત કરી, ગુણોત્તર જે છે એ એક જેમ એક છે। તો આ બંને આપણા જવાબ છે મિત્રો। આલેખમાં તમે જોશો તો પી આપણે બિંદુ ધાર્યું છે એ અહીં તમને સ્પષ્ટ માઇનસ એક અને માઇનસ બેની વચ્ચે દેખાય છે, એટલે જે આપણો જવાબ આવ્યો છે માઇનસ ત્રણ દ્વિતીયાંશ જીરો, તો એ પણ અહીં આલેખ પરથી સ્પષ્ટ થાય છે। નંબર 43, એક વર્તુળ આકારના ખેતરને વાડ કરવાનો ખર્ચ મીટરના રૂપિયા 24 પ્રમાણે રૂપિયા 5,280 થાય છે। ખેતરને ખેડવાનો ખર્ચ ચોરસ મીટરના રૂપિયા 0.50 છે। ખેતર ખેડવાનો ખર્ચ શોધો, પાઈ બરાબર 22/7 લો। અહીં એક આકૃતિ સમજ માટે દોરેલી છે કે આ વર્તુળાકાર ખેતર છે, એની ફરતે વાડ કરવાનો ખર્ચ જે છે એ મીટરના 24 રૂપિયા એટલે કે 5,280 રૂપિયા ખર્ચ થાય છે। તો વર્તુળાકાર ખેતર છે અને એની ફરતે વાડ કરવાની છે એટલે મતલબ એનો પરિઘ થાય, તો અહીં જે ખર્ચ આપેલો છે 24 રૂપિયા એક મીટર અને એવો કુલ ખર્ચ 5,280 છે, તો અહીં આપણને વર્તુળાકાર ખેતરનો પરિઘ મળી જશે। એ આ પ્રમાણે આપણે પરિઘ શોધી શકીએ, તો કુલ રૂપિયા છે 5,280 અને મીટર દીઠ રૂપિયા છે 24, તો આ બેનો ભાગાકાર કરીએ એટલે આપણને પરિઘ મળી જશે। તો આના 12 વડે ભાગ ચલાવીશું તો 12 × 2 = 24 થશે, અને અહીં ઉપર 12 વડે ચલાવીશું તો 440 આવશે, હજી 2 વડે ઉડી જશે એટલે પરિઘ આપણને મળી જશે 220 મીટર। મિત્રો આ પરિઘ શોધવાની એકદમ સરળ રીત છે, ફરીથી સમજી લો, જ્યારે આ પ્રમાણે ખર્ચ મીટર દીઠ આપેલો હોય અને કુલ રૂપિયા આપેલા હોય તો જે મોટી રકમ હોય કુલ રૂપિયા એ ઉપર લખો અને એક મીટરનો ભાવ છે એ છેદમાં લખો, ભાગાકાર કરી દો એટલે તમને પરિઘ મળી જશે। એટલે આ વર્તુળાકાર ખેતરનો પરિઘ હવે આપણને મળી ગયો છે। હવે આના ઉપરથી આપણે ત્રિજ્યા શોધીશું, તો સૂત્ર લખીએ વર્તુળનો પરિઘ બરાબર 2πr, કિંમત મૂકી દઈએ, પરિઘના સ્થાને મૂકીશું આપણે 220, પાઈની કિંમત છે 22/7, અને ત્રીજી આપણે શોધવાની છે, સામ સામે 22 ઉડી જાય છે છતાં આપણે સામે લઈને ઉડાડીએ, તો એટલે 220 × 7 છેદમાં 22 × 2 બરાબર r, અહીં આ 22 સીધા ઉડી જાય છે 10 વડે, આ પણ ઉડી જશે 2×5 = 10 એટલે 5×7 = 35 આવશે, તો r બરાબર 35 મીટર। હવે આ વર્તુળાકાર ખેતર છે એની આપણને ત્રિજ્યા મળી ગઈ છે, હવે આપણે ખર્ચ જે કરવાનો છે એ હવે ખેતર ખેડવાનો ખર્ચ કરવાનો છે, તો ખેતર જ્યારે ખેડવાનું હોય તો ખેતર અંદરના ભાગમાં ખેડવામાં આવે એટલે ક્ષેત્રફળ શોધવું પડે, તો વર્તુળાકારનું આપણે ક્ષેત્રફળ શોધી કાઢીએ, તો વર્તુળ ખેતરનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર વર્ગ, કિંમત મૂકી દઈએ પાઈના સ્થાને 22/7, અને ત્રીજી આપી છે 35, બે વખત લખીશું કારણ કે વર્ગ છે, 35 બે વખત લખીશું, આ છેદ ઉડી જશે અહીંયા એક વખત, 7×5 = 35 એટલે આ પ્રમાણે વધશે 22 × 5 × 35, 22 અને 5 ગુણાકાર કરીશું એટલે 110 થશે, 110 × 35 થશે। હવે આ 110 માંથી 0 અલગ લઈ લઈએ એટલે 11 × 10 લખી લઈએ મિત્રો,
હવે 11ની ચાવી જો આવડતી હોય, અગાઉ મેં વિડીયો બનાવ્યો છે એમાં પણ મેં વારંવાર વાત કરી છે કે 11 વડે કોઈ પણ સંખ્યાને ગુણાકાર કરવો હોય એટલે બિલકુલ સરળ છે. સેન્ડવિચ યાદ રાખવાની, આપણે 11નો ગુણાકાર 35 સાથે કરવો છે તો 5 અને 3નો સરવાળો જે થાય એને વચ્ચે મૂકી દેવાના. તો 5 અને 3નો સરવાળો 8 થાય તો એને વચ્ચે મૂકી દેશો તો આ પ્રમાણે થશે, અને ગુણ્યા 10 છે એટલે પાછળ એક મીંડું મૂકી દેવાનું એટલે આ જે થશે એ ક્ષેત્રફળ થશે 38.50 મીટર વર્ગ. હવે ખર્ચ કરવાનો છે તો ખર્ચ શોધવા માટે હંમેશા ગુણાકાર થાય, ખર્ચ શોધવાનો હોય એટલે હંમેશા ગુણાકાર થાય. તો 38.50 અને ખર્ચ આપેલો છે 0.50 એટલે કે 50 પૈસા, તો 50/100 એટલે આ બે મીંડા ઉડી જશે, અને 385×5 કરીશું એટલે એનો જવાબ આવશે 1925 રૂપિયા. એટલે 1925 રૂપિયા એ ખેતર ખેડવાનો ખર્ચ થશે. તો આ આપણો જવાબ થશે. દાખલા નંબર 44, એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેમી છે. મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ રચે તે શોધો. આકૃતિમાં ઘડિયાળ દોરેલી છે અને મિનિટ કાંટાની લંબાઈ 14 સેમી તમે જોઈ શકો છો. હવે ઘડિયાળનો મિનિટ કાંટો 3 ઉપર છે અને 5 મિનિટ પછી એ 4 ઉપર પહોંચશે. તો આ સમયગાળા દરમિયાન એણે જે ક્ષેત્રફળ બનાવ્યું છે એ ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો અહીં લઘુવૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર આપણે વાપરવાનું થશે. તો લઘુવૃત્તાંશના ક્ષેત્રફળ માટે થીટાની કિંમત જાણતા હોઈએ તો જ આપણે દાખલો ગણી શકીએ. ત્રિજ્યા 14 આપેલી છે પણ થીટાનું મૂલ્ય આપણે જાણતા નથી. ઘડિયાળની પરિસ્થિતિ માટે મિત્રો યાદ રાખવાનું કે ઘડિયાળમાં કુલ 60 મિનિટ હોય અને મિનિટ કાંટો 12 ઉપરથી શરૂ કરી અને ફરીથી 1, 2, 3, 4 ફરીથી 12 સુધી પહોંચે એ દરમિયાન એ 360° અંતર કાપે છે. એટલે 60 મિનિટમાં ઘડિયાળનો મિનિટ કાંટો એ 360° જેટલું અંતર કાપે. તો 1 મિનિટમાં એ કેટલું અંતર કાપે એ આપણે સરળતાથી શોધી શકીએ. એટલે 360/60 એટલે 6° થાય. એનો મતલબ મિત્રો આ ખાસ યાદ રાખજો કે ઘડિયાળના કોઈ પણ આવા દાખલા હોય તો તમારે 1 મિનિટ બરાબર 6° ખૂણાનું માપ થાય. આ યાદ રાખવાનું કે 1 મિનિટ એટલે 6° ખૂણો બનશે. હવે અહીં 5 મિનિટ આપી છે તો 5 મિનિટ બરાબર 5×6 એટલે 30° ખૂણો બનશે. એટલે આપણે થીટાનું મૂલ્ય જે છે એ અહીં આ આકૃતિમાં થીટા બરાબર આપણે 30 લઈને દાખલો ગણીશું. હવે બધી કિંમત આપણી પાસે છે. ત્રિજ્યા આર બરાબર 14 સેમી આપેલું છે અને થીટા બરાબર 30 લઈશું. હવે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દઈએ તો લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર વર્ગ અને થીટા છેદમાં 360. આ સૂત્ર છે, સૂત્ર યાદ રાખવાનું મિત્રો. પાઈની કિંમત મૂકી દઈએ 22°. ત્રિજ્યા 14 આપેલી છે તો 2 વખત લખીશું કારણ કે વર્ગ છે, ખૂણો 30નો બને છે અને છેદમાં 360. આ મીંડું મીંડું ઉડાડી દઈએ, 12×36 આ ઉડી જશે, આ 7×2 14 અહીંયા ઉડી જશે છેદ, ફરીથી અહીંયા આગળ 2 ઉડશે એટલે 6 આવશે. આને અડધા કરી દઈએ 3 થશે, 14ના અડધા કરી દઈએ 7 થશે. તો હવે આપણી પાસે આવું વધશે 22×7/3, આનો ગુણાકાર કરી દઈએ એટલે 154 થશે. એટલે 154/3 એટલે 51.33 સેન્ટીમીટર વર્ગ. વિભાગસીનો છેલ્લો દાખલો, દાખલા નંબર 45. 5 ચોકટના પત્તા, 200 ગુલામ, રાણી, રાજા અને 1 કો તે તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે. પછી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. 1 નંબર, પત્તું રાણીનું હશે તેની સંભાવના શું છે? અને 2 નંબર, જો રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે તે એ 1 કો હોય અને બી રાણી હોય તેની સંભાવના કેટલી? તો અહીં મિત્રો 5 પત્તા છે એટલે કુલ શક્ય પરિણામ એ 5 કહી શકાય. હવે 1 નંબરનું જે વિધાન છે પહેલું, જેની અંદર આપણે પત્તું રાણીનું છે એની સંભાવના શોધવાની છે. તો રાણીનું હોય તે ઘટના એ છે એમ આપણે લઈ લઈએ. હવે એની સંભાવના શોધવી છે. P(a) બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. હવે પત્તું રાણીનું હોય
तो अपनी पास पांच पत्ता है, एम राणी पत्तू होनी संभावना के लिए, तो पांच जो पत्ता है दसो गुलाम राणी राजा ने एको, तो ये पांच पत्ता में राणी होवानी शक्यता एक है, एट्ले सानुकूल परिणाम एक कही शकाय। अने कुल परिणाम, तो पत्ता कुल पांच है एट्ले कुल परिणाम पांच थे, एट्ले आ पहला जवाब थे पी ऑफ ए बराबर एक छेद में पांच। हवे जो बीजो प्रश्न है एमां एवुं कहेवामां आवे छे के राणी ने काढ़ी नाखवामां आवे, हवे राणी ने काढ़ी ने एक बाजुए मूकवामां आवे एटले राणी नुं पत्तुं काढ़ी लेवामां आवे, तो हवे पांच पत्ता बदले चार पत्ता रहेशे, एटले कुल शक्य परिणाम ए चार रहेशे। अने एमां एको होय तो एको तो एक ज छे, एटले बीजा नंबरनी वात करीए आपणे, एको होय ते घटना बी छे। हवे एनी संभावना आपणे शोधीए तो पी ऑफ बी बराबर, हवे पत्ता कुल चार छे एटले कुल शक्य परिणाम चार थशे, अने एमां पत्तो एक एको जशे एटले एकना छेदमां चार थशे, एटले एका होवानी संभावना एकना छेदमां चार थशे। आ बी बीजानो ए छे, हवे बीजानो बी, एनी अंदर एवुं पूछ्युं छे कि हवे बी राणी होय तेनी संभावना, मित्रों राणी ने राणीना पत्ताने ऑलरेडी काढ़ी ज नाखेलुं छे, बाकीना चार पत्ता छे एमां राणी होवानी संभावना जीरो छे, तो ये तो सीधुं आपणे लखी शकीए कि बी राणी होवानी संभावना ये जीरो थाय।